હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજા માને તો આપણે જે વાત કરવાની છે ફિઝિક્સ સબ્જેક્ટની અંદર, આપણે વાત કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 9 રે ઓપ્ટિક્સ, એટલે કે કિરણ પ્રકાશ શાસ્ત્ર. તો આ જે જર્ની છે એને આગળ વધારી અને હવે એક નવી ઘટના તરફ જવાનું છે. તો અત્યાર સુધીની ચર્ચામાં આપણે પરાવર્તનની વાત થયેલી છે, વક્રીભવનની વાત થયેલી છે, હવે એક નવી ઘટનાનો અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. અને આ જે થિયરી ભણવાની છે એ થિયરી તમારા 3 માર્કના ક્વેશ્ચન માટે હું ઇમ્પોર્ટન્ટ કહીશ, પૂછાવાના ચાન્સીસ પણ કહી શકાય. તો આને આપણે વ્યવસ્થિત રીતે મુદ્દાથી કે કેટલા કેટલા પોઈન્ટ કન્સિડર કરશું અને કઈ રીતે કન્સિડર કરશું બધું જ અત્યારે આ જે લેક્ચર છે એની અંદર જોવામાં આવશે, બરાબર? તો બધા જ વિદ્યાર્થી મિત્રો જે અત્યારે અવેલેબલ છે, બરાબર, આ વિડીયો જે જોઈ રહ્યા છે, તો જબરજસ્ત એવા જોશથી તમારે આ જે વિડીયો છે ને લાસ્ટ સુધી પરફેક્ટલી આ જે લેક્ચર છે એની અંદર રહેવાનું છે અને તમારું માઇન્ડ છે એ ફૂલ્લી કોન્સન્ટ્રેટ અહીંયા જ હોવું જોઈએ અને આ થિયરી છે એનો કન્સેપ્ટ તમારા માઇન્ડની અંદર પરફેક્ટલી ઝડપથી બેસી જવો જોઈએ. જો બધું જ થશે પણ તમારું ધ્યાન અહીંયા હશે તો બધાનું ધ્યાન અહીંયા ને પરફેક્ટલી નવા કન્સેપ્ટની શરૂઆત કરવાની છે આપણે વિદ્યાર્થી મિત્રો. એ કન્સેપ્ટનું નામ રિલીઝ કરીએ એ પહેલાં થોડુંક એના વિશે સસ્પેન્સ તો બનાવવું જ પડે, તો એ બનતું રહેશે, બરાબર, પણ એનું લોજિક સમજીએ. હવે તમારે મને 1 થી 2 વસ્તુના આન્સર આપવાના છે માય ફ્રેન્ડ. માની લો કે હું તમને એક સિમ્પલ એવી નોટ છે અત્યારે કન્સિડર કરાવવાનો છું, બરાબર, સિમ્પલ એવી નોટ કે જે તમે વક્રીભવનના સિદ્ધાંતથી સમજી શકો, બરાબર. જો માની લો કે હું તમને એમ કહું કે આ બે માધ્યમને અલગ પાડતી સપાટી છે, ઓકે. અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો બે માધ્યમને અલગ પાડતી સપાટી છે અને અહીંયા પણ બે માધ્યમને અલગ પાડતી સપાટી છે. ત્રણે ત્રણ ઓપ્શન તમારે વિદ્યાર્થી મિત્રો સેમ જ કન્સિડર કરવાના છે, બરાબર. અચ્છા, ઓકે, ચલો અહીંયા આપણે કન્સિડર કરીએ સપાટીને દોરેલો લંબ, અહીંયા પણ કન્સિડર કરવાનું છે સપાટીએ દોરેલો લંબ અને અહીંયા પણ કન્સિડર કરવાનું છે જાણે સપાટીએ દોરેલો લંબ. ડન, આટલું ક્લિયર. હવે આપણે એક કિરણને અહીંયા આપાત કરવાનું છે માય ફ્રેન્ડ, બરાબર. તો એના માટે બધાનું ધ્યાન સ્ક્રીન ઉપર હોવું જોઈએ. ચલો આપણે એક કિરણને આના ઉપર આપાત કરશું, પણ જોજો બંને વસ્તુમાં કંઈક ચેન્જ તમારી સમક્ષ હશે. માની લો કે ફર્સ્ટ અહીંયા આ રીતે મેં આ જે તરંગ છે, આમ તો કિરણ કહેશું હે ને, તો આ કિરણ છે એને આપાત કરેલું છે વિદ્યાર્થી મિત્રો. આને કહેવામાં આવશે આપાત કિરણ. શું કહેવામાં આવશે ભાઈ? આપાત કિરણ. અહીંયા એરો મેં ડ્રો કરેલો છે એટલે ખબર પડે કે અહીંથી આ રીતે આપાત થાય છે, બરાબર. અચ્છા, હવે જોજો અહીંયા માની લો કે આ તમારી પાસે એ જ આપાત કિરણ છે, પણ કંઈક અલગ રીતે આપાત થાય છે. શું ચેન્જ છે બંનેમાં? જોવો જોઈએ આ બંનેમાં તમને શું ચેન્જ લાગે છે. ચલો કમેન્ટ કરો, ફાસ્ટ કમેન્ટ કરો ગાઈઝ. આ જે બંને વસ્તુ તમારી સમક્ષ અવેલેબલ છે એની અંદર તમને શું ચેન્જ લાગે છે? વાહ ભાઈ વાહ, જબરજસ્ત જબરજસ્ત છે. સિમ્પલ ફંડા, પણ ખબર પડવી જોઈએ ને. તમને ખબર પડી ગઈ અહીંયા ઓછા ખૂણે આ કિરણ આપાત થાય છે અને અહીંયા વધારે કોણે આપાત થાય છે. એનો મતલબ આપણે એવું કહી શકીએ કે આ જગ્યાએ વિદ્યાર્થી મિત્રો જે આપાત કોણ બને છે એ નાનો છે અને આ જગ્યાએ જે આપાત કોણ બને છે મોટો છે, કમ્પેરેટિવલી એવી વાત થશે ને. અહીંયા માની લો કે આ જે ખૂણો બને છે એને આપણે આઈ કન્સિડર કરીએ, અહીંયા પણ જે ખૂણો બને છે એને આઈ કન્સિડર કરીએ, ઓકે. હાલ તો હવે અહીંયા પણ આ કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય છે. હવે પાછો બીજો પ્રશ્ન આન્સર તમારે જ આપવાના છે. માની લો કે આને હું ઘટ માધ્યમ કન્સિડર કરું, પ્રકાશીય રીતે ઘટવા ભાઈવા, યાદ છે પ્રકાશીય રીતે ઘટ માધ્યમ છે વિદ્યાર્થી મિત્રો, રાઈટ. અને અહીંયા જે કન્સિડર કરીએ એ પ્રકાશીય રીતે વિદ્યાર્થી મિત્રો પાતળું માધ્યમ છે. ડન, એટલે એનો વક્રીભવનાંક ઓછો હશે અને આનો વક્રીભવનાંક વધારે હશે. અહીંયા પણ એ જ સ્થિતિનું સર્જન છે. અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો આ જે માધ્યમ છે પ્રકાશીય રીતે પાતળું છે અને આ જે માધ્યમ છે પ્રકાશીય રીતે ઘટ છે, ઓકે. ચલો તો હવે પ્રકાશનું કિરણ ઘટમાંથી પાતળા માધ્યમમાં જાય છે તો કઈ બાજુએ વળશે, કઈ બાજુએ એનું વંકન થશે, લંબ તરફ થશે કે લંબથી દૂર થશે, એ તમારે કહેવાનું છે. અગેન આઈ રિપીટ માય ફ્રેન્ડ, આ ઘટમાંથી પાતળામાં જાય છે તો એનું વંકન છે કઈ બાજુ જશે, કઈ બાજુ જવા માંગશે, લંબ તરફ કે લંબથી દૂર. ચલો 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 ઝડપથી આન્સર થઈ જાય. બધાનો આન્સર કરેક્ટ હોવો જોઈએ કારણ કે આ તો વક્રીભવનનો સિમ્પલ કન્સેપ્ટ હતો અને તમને એ ખબર જ છે અને ખબર હોવી જ જોઈએ, બરાબર ને. તો એના માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કન્સિડર કરીએ તો ઘટમાંથી પાતળામાં જાય છે ને, તમને બધા જીનિયસ છો, તમારો આન્સર જ પરફેક્ટ છે ભાઈ. એ ઘટમાંથી પાતળામાં જશે તો ડેફિનેટલી લંબથી દૂર જ જવાનું છે. તો આપણે હવે એની પોઝિશન છે વિદ્યાર્થી મિત્રો એ આ રીતે કન્સિડર કરીએ. હવે જોજો અહીંયા હું ખાસ એક કન્ડિશન તમને સમજાવવા માંગુ છું, એના ઉપર ફોકસ કરજો. અહીંયા પણ એ લંબથી દૂર જ જશે, ઓકે ચલો. અને અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો એ લંબથી દૂર જ જશે,
પણ મે તમને એક વસ્તુ છે એના ઉપર તમારું ફોકસ જવું જોઈએ, તમારું ધ્યાન જવું જોઈએ એવી વસ્તુ કન્સિડર કરેલી છે. શું છે એ? શું છે? વેરી ગુડ. તો કે વક્રીભૂત કોણ. સર, અહીંયા તમે જે વક્રીભૂત કોણ કન્સિડર કરેલો છે અને અહીંયા જે વક્રીભૂત કોણ તમે કન્સિડર કરેલો છે એ બંનેમાં કંઈક ચેન્જ છે. અહીંયા માની લો કે વક્રીભૂત કોણ આર છે અને અહીંયા પણ આર છે, પણ આ આર છે એ આના કરતા વધારે છે. એવું જ થયું ને તો એવું સુકામે ને થાય છે? ભાઈ, હું આપાત કોણની કિંમત વધારું તો વક્રીભૂત કોણ સુકામે ને વધતો જાય છે, એ મારે તમને સાબિત કરીને આપવું પડે. હું એમ તો ના કહી શકું કે ભાઈ ચલો આકૃતિ મેં ડ્રો કરેલી છે એમાંથી જ જોઈ લો સાબિત થઈ ગયું. ના, એ સાબિતી નથી. મેં અહીંયા શું કરેલું છે, આપાત કોણની કિંમત વધારેલી છે. જો અહીંયા કરતા તમે જુઓ, અહીંયા આપાત કોણ વધારે છે તો તમે જોઈ શકો છો આ કિરણ આ બાજુએ વધારે નમે છે, કે લંબથી વધારે દૂર જાય છે. મતલબ વક્રીભૂત કોણ છે એની કિંમત કેવી મળે છે? ભાઈ, વક્રીભૂત કોણની કિંમત વિદ્યાર્થી મિત્રો વધારે મળે છે. રાઈટ? તો એના માટે એનું જે એમ કહી શકાય રીઝન શું છે, કારણ શું છે, તો એના માટે એક જ નિયમ જવાબદાર છે. ને હું તમને પ્રશ્ન પૂછીશ આ સમજવા માટે કેનો નિયમ છે ઉપયોગી બનશે. માય ફ્રેન્ડ, આ વસ્તુ સમજવા માટે આપણા એક પ્રિય એવા ભાઈનો નિયમ છે એ ઉપયોગમાં આવશે, ને એનું નામ છે વેરી ગુડ માય ફ્રેન્ડ એવરી વન. જબરજસ્ત બધાને ખબર પડી ગઈ. અને અહીંયા નિયમ આવશે કયા ભાઈ? સ્નેલ ભાઈ. તો સ્નેલના નિયમ મુજબ વિદ્યાર્થી મિત્રો તમે કન્સિડર કરો. જો N1 સાઇન I ઇઝ ઇક્વલ્સ ટુ N2 સાઇન R, બરાબર. અહીંયા પણ હું એ જ ફંડા કન્સિડર કરું છું, N1 સાઇન I ઇઝ ઇક્વલ્સ ટુ N2 સાઇન R. પણ યાદ આવે ને વેલિડિટી ચેક કરવાની? વેરી ગુડ. આ જે ખૂણાઓ છે એ લંબ સાથે હોવા જોઈએ, તો એ લંબ સાથે જ છે, એમાં કોઈ ઇશ્યુ નથી. અને બીજી વાત અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે માય ફ્રેન્ડ, અહીંયા તમને ખબર હોવી જોઈએ કે અહીંયા સાઇન I, અહીંયા તમે N1 લખેલા છે એટલે જે ખૂણો એ જ માધ્યમ, એટલે આ N1 હશે અને આ N2 હશે. ક્લિયર થાય? અહીંયા પણ એવું જ હશે. તમે આઈની સાથે N1 લખેલું, ખ્યાલ પડે હું શું કહું છું? તો જે માધ્યમ એ ખૂણો, એટલે આનો વક્રીભવનાંક તમે N1 કન્સિડર કરેલો હશે અને આનો વક્રીભવનાંક વિદ્યાર્થી મિત્રો N2 કન્સિડર કરેલો હશે. તો કે તો શું છે આની સાબિતી? શું સાબિત શું થયું આમાંથી? તો જો આ બંને જગ્યાએ આ બંને કિંમત ફિક્સ્ડ છે, હેને, એ કંઈ બદલવાની નથી. હું એમ કહું પાતળા માધ્યમ તરીકે હવા, તો એક થઈ ગયું, N2 ની કિંમત એક થઈ ગઈ. ઘટ માધ્યમ તરીકે કાચ, તો N1 ની કિંમત 1.5 થઈ ગઈ, એટલે ફિક્સ્ડ થઈ ગઈ. એ બંને કિંમત અચળ થઈ ગઈ. હવે તમે જ વિચારો, આ બંનેની કમ્પેરિઝનમાં અહીંયા I ની કિંમત ઓછી છે અને અહીંયા I ની કિંમત કેવી છે? વધારે છે મિત્રો. તો તમે જ વિચારો, અહીંયા ડાબી બાજુ ઓછી છે તો જમણી બાજુ ઓછી જ થવી જોઈએ, અહીંયા ડાબી બાજુ વધારે છે તો જમણી બાજુ વધારે થવી જોઈએ. કા? અરે બેલેન્સિંગ છે, જેવું બરાબર છે તો જેવું ડાબી બાજુ એવું જ જમણી બાજુ. રાઈટ? ક્લિયર? પરફેક્ટ? ડન? ઓકે. તો આ કિંમત ઓછી છે તો પરિણામે આ કિંમત ઓછી જ થવી જોઈએ, તો જ બેલેન્સિંગ થશે. કારણ કે આ બંને તો કેવા છે? અચળ. એન ઉપર અત્યારે કંઈ આધારિત વસ્તુ છે નહીં, કારણ કે આપણે માધ્યમને ફિક્સ્ડ કરેલા છે. બંને જગ્યાએ જ છે, અહીંયા કાચ અને હવા, તો અહીંયા કાચ અને હવા જ છે, તો જ કમ્પેરિઝન થાય. તો આ વધારે છે તો આ વધારે. ડન? તો હવે તમે સમજી શકો વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા તમે એમ કહેતા હોય, અહીંયા તમે એમ કહેતા હોય કે ભાઈ સાઇન I છે એની કિંમત વધારે છે કોના કરતા? સાઇન R કરતા. સોરી, અહીંયા જસ્ટ તમે એવું કન્સિડર કરો, આ બંનેની કમ્પેરિઝન નથી હે ને, આ બંનેની કમ્પેરિઝન છે. વાહ ભાઈ વાહ, વેરી ગુડ. ચલો અહીંયા આપણે એવું કન્સિડર કરશું કે આ ઓછા છે તો આ ઓછા છે, આ વધારે છે તો આ વધારે છે. તો આ બંનેને કમ્પેર કરીએ, એના માટે તમારે શું કરવું પડે? એક જ વસ્તુ, આને I ડેશ કહી દો, આને R ડેશ કહી દો, આને I ડેશ કહી દો, આને R ડેશ કહી દો, બરાબર. તો આ બંનેને તમે કમ્પેર કરો, તેવું લખી શકો કે આમ બંનેને કમ્પેર કરું છું. જોજો, બંનેને કમ્પેર કરું છું. I અને I ડેશમાંથી કોણ વધારે છે? I અને I ડેશ માંથી કોણ વધારે? જો તો I ઓછા છે, I ડેશ વધારે છે, એટલે અહીંયા લેસ ધેન કરવું પડે. તો આવી સ્થિતિ વખતે અહીંયા R છે અને અહીંયા R ડેશ છે. ચલો R અને R ડેશ માંથી ભાઈ કોણ વધારે છે? R ડેશ, તો મારે લેસ ધેન કરવું પડે. તો ટૂંકું અને ટચ, બોલો ટૂંકું અને ટચ. તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા જેમ જેમ, બોલો અહીંયા તમે લખી શકો એક વાક્ય કે જેમ જેમ આપાત કોણની કિંમત વધે, ફરીથી અહીંયા ધ્યાન, જેમ જેમ આપાત કોણની કિંમત વધે
તેમ તેમ વક્રીભૂત કોણની કિંમત પણ વિદ્યાર્થી મિત્રો વધતી જશે. આ બધાને સમજાઈ ગયું? આ વસ્તુ ક્લિયર ભાઈ બધાને? એવરીવન સિમ્પલ ફંડા છે. જનરલી મારે એવું પૂછવું ન જોઈએ, કારણ કે જીનિયસ માઇન્ડ છે બધા, તો આ ક્લિયર જ હોય, સિમ્પલ વસ્તુ ક્લિયર જ હોય. જેમ જેમ તમે આપાત કોણ વધારતા જશો ને, એમ એમ વક્રીભૂત કોણ છે એ વધતો જશે. તો આ લોજિક છે, એના ઉપર એક નેક્સ્ટ થિયરી ડિપેન્ડેન્ટ છે, એના પર જવાના જ છીએ. પણ એ પહેલાં મારો એક લાસ્ટ ક્વેશ્ચન તો સાંભળતા જાઓ વિદ્યાર્થી મિત્રો. હું તમને એમ કહું કે આ જગ્યાએ મેં આમ કિરણ આપાત કર્યું, આને કહેવાય લંબરૂપે કિરણ આપાત થાય છે. કેવી રીતે આપાત થાય છે ભાઈ? લંબરૂપે કિરણ આપાત થાય છે. તો લંબરૂપે કિરણ આપાત થાય તો અહીંયા કઈ રીતે શું થશે? મને કહો તો અહીંયા વક્રીભવન છે, કઈ રીતે થશે? એની વાત કોઈ કહી શકે? કોઈ મને કહી શકે અહીંયા લંબરૂપે આપાત થાય? ચલો ઈ પહેલાંય અહીંયા મને એમ તમે કહો કે અહીંયા આઈની કિંમત કેટલી થાય? આ કેસમાં હું તમને એમ કહું, આપાત કોણ છે આઈની કિંમત કેટલી થાય? ચલો મને કોણ કહેશે? ચલો ફટાકથી આઈની કિંમત તમારે કન્સિડર કરવાની છે. આઈની કિંમત કન્સિડર કરવાની છે. હવે તમને હું અહીંયા એમ કહું, બે ઓપ્શન આપી દઉં, 0 કે 90. ઘણા વિદ્યાર્થી મિત્રો મિસ્ટેક કરશે. અહીંયા કિરણ લંબરૂપે આપાત થાય છે. તમે લોજિક ઉપર જાઓ. જે લોકોએ વિદ્યાર્થી મિત્રો 90 આન્સર આપેલો છે, એ વિદ્યાર્થી મિત્રોની લાગણી છિન્ન ભિન્ન થવાની છે. શું કામ એને બોસ? કારણ કે 90 આન્સર નહીં આવે, આપાત કોણની કિંમત 0 ડિગ્રી થશે. શું કામ એને આપાત કોણની કિંમત 0 શું કામ એને થશે? અરે આપાત કોણ એટલે કયો કોણ? તો કે આપાત કિરણ અને લંબ વચ્ચેનો ખૂણો. બોલો, આપાત કિરણ અને લંબ વચ્ચેનો ખૂણો. તો તમે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપાત કિરણ આમ છે ને, લંબ પણ એ જ છે. લંબ આ રીતે હતો અને આપાત કિરણ પણ એની એક્ઝેક્ટલી ઉપર જ છે. એનો મતલબ શું થશે? કે બંને એકબીજા ઉપર જ છે ને, તો બંને વચ્ચેનો ખૂણો કેટલો થશે ભાઈ? 0 થશે. ક્લિયર કટ? તો અહીંયા આપાત કોણ 0 થાય. આટલું ડન. ઓકે, ચલો તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન મારો. તો પછી વિદ્યાર્થી મિત્રો, આ જગ્યાએ વક્રીભૂત કોણ કેટલાનો થાય? ચલો કોણ કહેશે? વક્રીભૂત કોણ કેટલાનો થાય? આરની કિંમત કેટલી થશે? ચલો કમેન્ટ કરો, ફાસ્ટ કમેન્ટ કરો. આઈની કિંમત 0 છે તો વક્રીભૂત કોણ, ખાલી હું તમને એટલું કહી દઉં કે આ પરાવર્તન નથી, આ વક્રીભવનની ઘટના છે. એટલું વિચારીને જવાબ આપજો. અગેન આઈ રિપીટ, આપાત કોણની કિંમત 0 હોય તો વક્રીભૂત કોણની કિંમત વિદ્યાર્થી મિત્રો કેટલી થવી જોઈએ એ તમારે મને કહેવાનું છે. બરાબર છે? તો એના માટે માય ફ્રેન્ડ, સૌથી પહેલા અહીંયા કેનો નિયમ કન્સિડર કરીએ, સ્નેલભાઈનો નિયમ. જે શું છે? તો કે સેમ ફંડા, આ માનો કે ઘટ માધ્યમ છે, આનો વક્રીભવનાંક N1 છે. માની લ્યો કે આ પાતળું માધ્યમ છે, આનો વક્રીભવનાંક N2 છે, રાઈટ? તો અહીંયા ફોર્મ્યુલા શું થશે ભાઈ? તો ફોર્મ્યુલા થશે N1 sin i = N2 sin r. બરાબર છે? તો આ જગ્યાએ માય ફ્રેન્ડ અહીંયા જોવો, તો આ N1 એટલે N1, N1 એટલે N1, sin i માં i ની કિંમત 0 છે ભાઈ. તો અહીંયા N2 એટલે N2 અને r મેળવવાના છે, r છે એ મેળવવાના છે. ડન. તો કેટલી કિંમત આલે? ચલો હજુ તમને એક ચાન્સ આપું. મને કયો કેટલી કિંમત આવશે? કેટલી કિંમત વિદ્યાર્થી મિત્રો આ જગ્યાએ કન્સિડર કરવાની થશે? ચલો જણાવો ભાઈ. વેરી ગુડ, વાહ ભાઈ વાહ. વેરી ગુડ. ડન છે. સાબાસ. તો હવે તમને લગભગ આઈડિયા આવી ગયો છે. વાંધો નથી. બરાબર ને? ઓકે, ચલો તો આની કિંમત 0 થશે. વાહ ભાઈ વાહ, લગભગ બધાને આઈડિયા આવી ગયો. શું કામ એને 0 થશે ભાઈ? તમે જ આ જગ્યાએ કન્સિડર કરી નાખો. આ જગ્યાએ માય ફ્રેન્ડ તમે સાઈન 0 ની કિંમત કેટલી લેશો? 0 ને. તો આ N1 સાઈન 0 એટલે 0, આ N2 એટલે N2 અને સાઈન r એટલે સાઈન r. ડન. ચલો આગળ વધીએ અને વધતા જ રહીએ. હવે આ કિંમત કેટલી થશે ભાઈ? આ કિંમત હવે તો મોટા થઈ ગયા, ડાયરેક્ટ લખી નાખો, આ 0 થઈ જશે. 0 = N2 માઇનસ સાઈન r. તો અહીંયા શું આવશે? N2 છેદમાં જશે. તો સાઈન r ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો અહીંયા આવશે r બરાબર સાઈન ઇન્વર્સ 0 ઇઝ ઇક્વલ્સ ટુ 0. બરાબર ને? તો આ ક્લિયર, આ કમ્પ્લીટેડ, ડન છે બધાને વિદ્યાર્થી મિત્રો? આટલી વસ્તુ ક્લિયર છે? ઓકે, ચલો તો આ આર ની કિંમત અહીંયા આપણે 0 કન્સિડર કરવાની છે. ઓકે, ચલો તો આટલું તમારા મગજમાં છે એ બેસાડી લેજો કે જો અહીંયા લંબરૂપે આપાત થશે,
वस्तु छे विद्यार्थी मित्रों ए कंसीडर करो लंब रूपे आपात थासे तो एनु निर्गमन एनु वक्रीभवन ने कई रीते थासे लंब रूपे शु कामे ने कारण के r 0 मळे छे भाई तमे ज विचार करो अहीं r नी किंमत मने 0 डिग्री क्यारे मळे तो के वक्रीभूत किरण अने लंब वच्चेनो खूणो केटलो थावो जोईए 0 अने तो ज पॉसिबल थासे जो ए आ रीते अहींथी आम निकळतुं होय तो खास ध्यान राखजो लंब रूपे आपात थासे तो लंब रूपे निर्गमन थासे डन आटली वस्तु क्लियर छे बधाने तो आमांथी मारे जे समजावानुं हतुं ए आटली वस्तु हती विद्यार्थी मित्रो सौथी पहेलो पॉइंट लंब रूपे आपात थाय तो लंब रूपे निर्गमन थाय अने सेकंड थिंग जेम जेम आपात कोणनी किंमत વધતી જશે એમ એમ વિદ્યાર્થી મિત્રો આ જગ્યાએ વક્રીભૂત કોણની કિંમત પણ વધતી જવાની છે એટલે તમે આ કિરણને આવી રીતે આમ શિફ્ટ કરતા જશો તો અહીંથી આ કિરણ છે એ આ રીતે આમ શિફ્ટ થાતું જશે આ બે વસ્તુ સમજવાની હતી તો આ બે વસ્તુ બધાને મગજમાં બેસે છે કારણ કે આના ઉપર નેક્સ્ટ થિયરીનો કન્સેપ્ટ છુપાયેલો છે ડન ઓકે ચલો તો આટલું તો ડન છે આમાં કોઈને ઇશ્યુ નથી હવે આપણે એક વસ્તુ કન્સિડર કરેલી હતી એક મેં તમને જબરજસ્ત એવા સોફ્ટવેરની અંદર વેગ કેટલો થાય અને એની અંદર ઇન્ટેન્સિટી તીવ્રતા કેટલી થાય એના વિશે માહિતી આપેલી હતી રાઈટ તો આના માટે માય ફ્રેન્ડ તમને એટલી વસ્તુનો આઈડિયા હોવો જોઈએ કે જ્યારે જ્યારે વક્રીભવન થાય ને ત્યારે ત્યારે વિદ્યાર્થી મિત્રો એક થોડા પ્રમાણમાં પરાવર્તન પણ થાય છે અને આ પરાવર્તનને કન્સિડર કરવામાં આવે છે આંશિક પરાવર્તન કેવું પરાવર્તન આંશિક કારણ કે ખબર છે ને ઈ 2% થતું હોય પેલું 98% થતું હોય તો આ જગ્યાએ માય ફ્રેન્ડ અહીંયા તમને વક્રીભવન તો થાશે પણ થોડાક અંશે પરાવર્તન પણ થાશે તો એને કહેવાય આંશિક પરાવર્તિત કિરણ શું કહેવાય આંશિક પરાવર્તિત કિરણ આ જગ્યાએ પણ વક્રીભવનની સાથે સાથે પરાવર્તન તો થાશે જેને કહેવાય આંશિક પરાવર્તન બરાબર તો આને કહેવાય આંશિક પરાવર્તિત કિરણ આને કહેવાય આંશિક પરાવર્તિત કિરણ અને ન્યા ડન છે આપાત કોણ મોટો હોય તો ભાઈ આ પરાવર્તન કોણ એ મોટો હશે કારણ કે જ્યાં જ્યાં પરાવર્તન થાય ત્યાં ત્યાં પરાવર્તનના નિયમનું પાલન થાય જ્યાં જ્યાં પરાવર્તન થાય ત્યાં ત્યાં પરાવર્તનના નિયમનું પાલન થાય અને થાય જ તો અહીંયા આંશિક પરાવર્તનના કિસ્સામાં પણ પરાવર્તનના નિયમનું પાલન થશે બોસ અહીંયા આઈ હોય એટલો જ આ આર હોય અહીંયા આઈ હોય એટલો જ આર હોય આ 30 હોય તો 30 હોય આ 45 હોય તો આ 45 હોય પણ મારો ક્વેશ્ચન હવે તમને એ છે માય ફ્રેન્ડ કે આ જગ્યાએ તમે કન્સિડર કરો આ આપાત કિરણ છે બરાબર આપાત કિરણ છે અહીંયા શું તમને આ જગ્યાએ શું તમને આંશિક પરાવર્તિત કિરણ મળવાના ચાન્સીસ ખરા માય ક્વેશ્ચન ઇઝ ગાઈઝ અહીંયા ધ્યાન બધાનું આ લંબ રૂપે આપાત થશે ત્યારે ત્યાં તમને આંશિક પરાવર્તિત કિરણ મળવાના ચાન્સીસ ખરા મતલબ કે અહીંયા થોડા ઘણા અંશે પરાવર્તન થઈ શકે શું કહેવું છે તમારું શું કહેવું છે ચલો હું કમેન્ટ જોઈ લઉં તમારી ત્યાં સુધી શું કહેવું છે તમારું મને જણાવો બરાબર છે વાહ ભાઈ વાહ ઘણાને લાગે કે થશે અને ઘણાને કદાચ માઇન્ડમાં કન્ફ્યુઝન તો હશે કે ચાન્સીસ નથી મિશ્ર પ્રતિસાદ છે મિશ્ર પ્રતિસાદ તમે કન્સિડર કરી શકો ઓકે ચલો તો હવે આ જે આપણું કહી શકાય ને કે ભાઈ આ જગ્યાએ સસ્પેન્સ છે હવે રાખવામાં આવશે નહીં તો વિદ્યાર્થી મિત્રો ગમે ત્યારે મેં તમને વિદ્યાર્થી મિત્રો જે પેલું કન્ડિશન કન્સિડર કરાવેલી હતી યાદ નથી તમે પરાવર્તિત પ્રકાશની તીવ્રતાવાળું ઇક્વેશન યાદ કરો આઈઆર બરાબર એન2 માઇનસ એન1 બાય એન2 પ્લસ એન1 હોલ રેસ ટુ સ્ક્વેર ઇન્ટુ આઈ 0 આ સમીકરણની શરત શું હતી લંબ રૂપે આપાત થાય ત્યારે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ આંશિક પરાવર્તન થાય અને થાય જ એ તમને દેખાતું નથી બાકી જો આ રહ્યું જો દેખાડું જો આ રહ્યું અહીંયા આંશિક પરાવર્તિત કિરણ મળે અને મળે જ ક્લિયર અને ત્યાં પણ પરાવર્તનના નિયમનું પાલન થાય જ શું કામ ભાઈ આઈ 0 છે તો આર પણ 0 જ છે તો જો આ 0 તો આ ભી 0 તો આ ફંડા પહેલા મગજમાં બેસવો જોઈએ મેં અત્યાર સુધીની ચર્ચામાંથી આટલી વસ્તુ ક્લિયર કરાવી જ્યાં જ્યાં વક્રીભવન થાય ને ત્યાં ત્યાં આંશિક માત્રામાં પરાવર્તન થાય અને થાય જ આ પહેલી વસ્તુ ક્લિયર પછી એ લંબ રૂપે આપાત થાય તોય ભલે અને ન થાય તોય ભલે ચાલો ડન બીજી વસ્તુ જેમ જેમ તમે વક્રીભવનની ઘટનામાં આપાત કોણની કિંમત વધારતા જશો ને એમ એમ વિદ્યાર્થી મિત્રો વક્રીભૂત કોણની કિંમત પણ તમને વધતી માલુમ પડશે રાઈટ ઓકે તો આ વસ્તુ છે એના ઉપર એક જે નેક્સ્ટ કન્સેપ્ટ રહેલો છે સમજવા જાય અને જેનું નામ છે પૂર્ણ
આંતરિક પરાવર્તન ગાઈસ, હવેની જે ઘટના સમજવાની છે એની ખાલી આ પ્રસ્તાવનાથી આગળની જે બધી વસ્તુ હતી ને એ પ્રસ્તાવનાથી. હવે જો આના વિશે નોંધ લખો, 3 માર્કનો પ્રશ્ન, અને હવે તમે આ વસ્તુને સાવ સિમ્પલ વેમાં સમજી શકશો, કારણ કે મેં તમને લોજિક પરફેક્ટ ક્લિયર કરાવી દીધું છે. તો માની લો કે આપણી પાસે એક આ રીતની પેટી છે, એવું માની લ્યો, આ રીતની આપણી પાસે વિદ્યાર્થી મિત્રો એક પેટી છે, બરાબર. ઓકે, ચલો, જબરજસ્ત એવી પેટી છે, બરાબર. ઓકે, હવે આની અંદર તમારે એક પ્રકાશીય બલ્બ રાખવાનો છે. આની અંદર શું રાખવાનું છે? પ્રકાશીય બલ્બ. માની લો કે આ ઘટ માધ્યમ છે. આ કેવું માધ્યમ છે? ઘટ માધ્યમ છે. અને આ જગ્યાએ વિદ્યાર્થી મિત્રો જે કન્સિડર કરવાનું છે ને એ કેવું માધ્યમ છે? પાતળું માધ્યમ છે, બરાબર. આનો વક્રી ભવનાંક જે હોય, N1 કયો કે N2 કયો, હું આનો વક્રી ભવનાંક કહીશ N ઘટ, અને આનો વક્રી ભવનાંક કહીશ N પાતળું. ઓકે, ચલો, હવે જોજો, એક વસ્તુ ખાસ સમજજો, કારણ કે અત્યારે હું આ જે તમને કરાવું છું એમાંથી જ એક પ્રશ્ન હમણાં જનરેટ થશે, અને એનો આન્સર તમને તો જ આવડશે જો આ વસ્તુને તમે પરફેક્ટલી સમજેલી હશે તો. ને સમજો જ છો, તો કન્ટિન્યુ અહીંયા ધ્યાન. માની લ્યો કે અહીંયા હું એક પ્રકાશીય ઉદ્ગમ રાખું છું. ઉજાલા બલ્બ છે. કેવો બલ્બ છે? ઉજાલા, બરાબર ને? નામ તો સુનાઈ હોગા બોસ. ચલો, આ પ્રકાશીય ઉદ્ગમ છે ને એને અહીંયા આ પાણી ભરેલી પેટી છે તો જ ઘટ માધ્યમ કહેવાય ને. આમાં પાણી છે, અહીંયા હવા છે, બરાબર. ઉજાલા બલ્બ વોટર પ્રૂફ આવે ને, કાંઈ ન થાય એમ કાંઈ હોય, બરાબર. એ કેમને મેં નથી આવતો છે, પાણીમાં એ દેખા જાય. અત્યારે પ્રકાશીય ઉદ્ગમ તરીકે અહીંયા આપણે ઉજાલા બલ્બ કન્સિડર કરેલો છે. ઓકે, હાલો, હવે એમાંથી પ્રકાશના ઘણા બધા કિરણો નીકળે તો કે નીકળે જ ને ભાઈ, બરાબર. કઈ કઈ જગ્યાએ આપાત થશે? ઘણી બધી જગ્યાએ, ઘણા બધા અસંખ્ય કિરણો નીકળે. પણ શું તમે અસંખ્ય કિરણો ડ્રો કરી શકશો માય ફ્રેન્ડ? ના 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 ના, પોસિબલ જ નથી. તો એના માટે તમે કન્સિડર કરો. માની લ્યો કે આ જગ્યાએ એક કિરણ આવી રીતે આપણે આમ લઈએ, બોસ અહીંયા ધ્યાન બધાનું. માની લ્યો કે આ પહેલું કિરણ અહીંયા આપાત થાય છે, આ માની લ્યો કે બીજું કિરણ અહીંયા આપાત થાય છે, આ માની લ્યો કે ત્રીજું કિરણ અહીંયા આપાત થાય છે, આ માની લ્યો કે ચોથું કિરણ અહીંયા આપાત થાય છે, અને આ માની લ્યો કે પાંચમું કિરણ જે અહીંયા આપાત થાય છે. તો દરેક જગ્યાએ કન્સિડર કરીએ તો આ જગ્યાએ આપણે સપાટીને દોરેલો લંબ કન્સિડર કરવાનો છે ફ્રેન્ડ. હાલોજીને તો કે આ જગ્યાએ સપાટીને દોરેલો લંબ કંઈક આ રીતે હશે, ડન. એક્ઝેક્ટલી આના ઉપર જ આપાત થાય. ચલો, અહીંયા બગડે 2, આ 3 ગડે 3, અહીંયા 4 ગડે 4, અને અહીંયા 5 ગડે 5. વાહ ભાઈ વાહ, એકડા આવડી ગયા છે, ડન. ચલો, તો હવે આ ઘટનામાં ધ્યાન. તો આ જગ્યાએ આપણે સપાટીને દોરેલ લંબ કન્સિડર કરેલા છે. જોવો તો સૌથી પહેલા આ જગ્યાએ હવે આપણે ડ્રો કરવાના છે વિદ્યાર્થી મિત્રો વક્રી ભૂતકિરણ. તો હવે મેં તમને સમજાવી દીધું, લંબ રૂપે આપાત તો લંબ રૂપે નિર્ગમન, બરાબર ને? લંબ રૂપે આપાત તો લંબ રૂપે નિર્ગમન. તો ચલો, આ લંબ રૂપે નિર્ગમન થશે, કોઈ ઇશ્યુ નથી. અહીંયા શું થશે? તો કે જો આ ઘટ માધ્યમ છે ભાઈ, ઘટમાંથી પાતળામાં તો લંબથી દૂર, પણ અહીંયા અને અહીંયા તમે કમ્પેર કરશો માય ફ્રેન્ડ, તો જેમ તમે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ છો એમ એમ તમારો આપાત કોણ તમને શું જણાય છે? વધતો માલુમ પડે છે. એનો મતલબ તમે હવે ડાબી બાજુથી જમણી બાજુએ જશો એમ એમ તમારો વક્રીભૂત કોણ પણ શું થશે? વધતો માલુમ પડશે. તો માય ફ્રેન્ડ, અહીંયા તમને માની લ્યો કે આ રીતે આમ વક્રીભૂત કિરણ મળે છે, તો અહીંયા સેજ એનાથી કેવું હશે? નીચું હશે. એક સમય એવો આવશે કે વક્રીભૂત કિરણ નીચું 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 થતું 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 એ બંને માધ્યમોને જુદી પાડતી સપાટી ઉપર આગળ વધશે, અને એ તમારો સ્પેશિયલ કેસ થઈ જશે. એ કિરણ હવે અહીંયા છે વિદ્યાર્થી મિત્રો, તમને એવું ન લાગવું જોઈએ કે ગાયબ થઈ ગયું છે, એટલે આ કિરણ હવે અહીંયા છે. એવી રીતે છે કે હવે આ જગ્યાએ વક્રીભૂત કોણ તમે કન્સિડર કરો તો 90 ડિગ્રીનો બને છે. ખ્યાલ પડે બધાને? એવરીવન, બરાબર. તો હું છે ને અહીંયા બધા બિંદુના નામ આપી દઉં. માની લ્યો કે આને આપણે નામ આપી દઈએ O1, બરાબર. આને આપણે નામ આપી દઈએ O2, આને આપણે નામ આપી દઈએ O3, આને આપણે નામ આપી દઈએ O4, અને આને આપણે વિદ્યાર્થી મિત્રો નામ આપી દઈએ O5, બરાબર. હજુ એક વસ્તુ આમાં બાકી રહી છે ડ્રો કરવાની. શું બાકી રહી છે? કયો તો એ કે સાહેબ, અહીંયા વક્રીભૂત કિરણનું શું થાય? એ તો કયો, એ હવે જ કહી. પણ એ પહેલા હજુ એક અહીંયા વસ્તુ બાકી રહી જાય છે ડ્રો કરવાની, અને એ છે તમને એનો આન્સર આવડે એના માટે માય ફ્રેન્ડ હું પોઈન્ટ લખું છું. અને પોઈન્ટ આવો છે, જોજો ખાસ અહીંયા ધ્યાન, બધાનું ધ્યાન અહીંયા. પહેલો પોઈન્ટ આ થિયરીનો કે જ્યારે પ્રકાશનું કોઈ કિરણ, ખાસ સમજો, આના ઉપરથી તમને એનો આન્સર મળશે કે હજુ મારે શું ડ્રો કરવાનું છે એમાં. જ્યારે પ્રકાશનું કોઈ કિરણ 2 માધ્યમને જુદી પાડતી સપાટી પર, જ્યારે પ્રકાશનું કિરણ 2 માધ્યમને જુદી પાડતી સપાટી પર
આપાત કરવામાં આવે ત્યારે શું થશે જુઓ તો જુદી પાડતી સપાટી પર જસ્ટ સેકન્ડ હો ફ્રેન્ડ ઓકે જુદી પાડતી સપાટી પર શું કરવામાં આવે છે ભાઈ આપાત તો પર આપાત કરવામાં આવે ત્યારે શું થશે જોજો આપાત કરવામાં આવે ત્યારે મહદ અંશે એટલે વધુ પ્રમાણમાં મહદ અંશે તેનું પારગમન એટલે કે તમે વક્રીભવન પણ કન્સિડર કરી શકો બહાર નીકળી જાય મેજોરિટી જથ્થો છે બહાર નીકળી જશે અને 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 અમુક અંશે અને અમુક અંશે પરાવર્તન થાય છે જેને વિદ્યાર્થી મિત્રો શું કહે છે જેને જ આંશિક પરાવર્તન કહે છે વાહ ભાઈ વાહ તો આના ઉપરથી તમને ખબર પડી જવી જોઈએ કે આપણે આંશિક પરાવર્તનને ડિફાઈન કર્યું તો એ આંશિક પરાવર્તન હોવું તો જોઈને આમાં તો અત્યારે દેખાતું નથી હવે કન્સિડર કરીએ માય ફ્રેન્ડ તો એ આંશિક પરાવર્તનને દર્શાવવા માટે હું આ કલરનો ઉપયોગ કરું છું અને અહીંયા તમને આંશિક પરાવર્તિત કિરણ મળશે અહીંયા પણ મળશે અહીંયા પણ મળશે અને અહીંયા પણ મળશે ખ્યાલ પડે છે બધાને ક્લિયર થાય છે અચ્છા ઓકે હવે તમે મને કહો તો આ જગ્યાએ થાશે શું એક્ચ્યુઅલમાં આ જગ્યાએ આ કિરણનું શું થશે તમે જોવો તો ખરા હાલોજીને તમને મેં એમ કીધું કે ભાઈ આ કિરણ છે એ આ જગ્યાએ આમ જશે બરાબર તો આ જગ્યાએ શું થશે તમે વિચારી તો રાખજો હમણાં હું પાછો તમને પૂછું છું પણ ત્યાં સુધી હજુ એક આપણે પોઈન્ટ કન્સિડર કરી લઈએ થિયરીમાં બીજો પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો હું એવું કન્સિડર કરીશ તમે જેમ O1 થી O5 બાજુ જાઓ છો એમ આપાત કોણનું મૂલ્ય વધતું જાય છે તો સાથે સાથે વક્રીભૂત કોણનું મૂલ્ય શું થવાનું વધતું જ જવાનું છે બસ તો એ પોઈન્ટ તમારે અહીં લખવાનો છે જેને હું ટૂંકમાં રજૂ કરું છું વિદ્યાર્થી મિત્રો કે અહીં તમે જેમ O1 છે એનાથી O2 છે એનાથી O3 છે એનાથી O4 છે અને એનાથી O5 છે એમ અહીં આપાત કોણનું મૂલ્ય છે એ વધે છે તો કે આપાત કોણનું મૂલ્ય જે છે એ શું થાય છે ભાઈ વધે છે તો સાથે 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 વક્રીભૂત કોણનું મૂલ્ય પણ શું થશે વધતું જણાશે બરાબર ઓકે ચલો નો ઇસ્યુ તો આ તમે પોઈન્ટ દ્વારા લખી શકો બરાબર ઓકે ચલો હજુ એક સ્પેશિયલ કન્ડિશન આવી કે સાહેબ આપણે આગળ ગયા એમાં શું માલુમ પડ્યું એ કે વધતું તો હતું પણ એક આપાત કોણના મૂલ્ય માટે વક્રીભૂત કોણનું મૂલ્ય કેટલું મળે પાઈ બાય 2 મતલબ કે 90 ડિગ્રી જેટલું મળે છે કેટલું મળે છે 90 ડિગ્રી જેટલું મળે છે તો એનો મતલબ મારે આના માટે એક જબરજસ્ત એવો વિશિષ્ટ પોઈન્ટ આપવો પડે અને એ હું વ્યાખ્યા આપીશ ક્રાંતિ કોણ બોલો કેવો કોણ ક્રાંતિ કોણની સંજ્ઞા હું અહીંયા કન્સિડર કરવાનો છું વિદ્યાર્થી મિત્રો થીટા સી સી એટલે ક્રિટિકલ આવે ક્રિટિકલ એંગલ એટલે ક્રાંતિ કોણ તો ક્રાંતિ કોણ અને ક્રાંતિ કિરણ આ બંનેની વ્યાખ્યા લખવાની છે જો હું તમને એક જબરજસ્ત એવી વ્યાખ્યા કહું છું તમને અત્યારે જ યાદ રહી જશે અને એની અંદર એક પોઈન્ટ ખાસ લખવો જરૂરી છે જે બહુ ઓછી જગ્યાએ લખેલો હોય છે કયો પોઈન્ટ તો કે જો આની વ્યાખ્યા આ રીતે કન્સિડર કરશું માય ફ્રેન્ડ જોજો અહીંયા ધ્યાન આપાત કોણના જે મૂલ્ય માટે બોલી જાવ આપાત કોણના જે મૂલ્ય માટે તમને વક્રીભૂત કોણની કિંમત કેની કિંમત ભાઈ વક્રીભૂત કોણની કિંમત કેટલી માલુમ પડે છે 90 ડિગ્રી મળે વાહ ભાઈ વાહ શું કીધું મેં આપાત કોણના જે મૂલ્ય માટે વક્રીભૂત કોણની કિંમત કેટલી મળે 90 ડિગ્રી મળે તો તે આપાત કોણને શું કહે છે વિદ્યાર્થી મિત્રો બસ ક્રાંતિ કોણ કહેતા નથી એનું આખું નામ મેં કીધું ને અમુક વસ્તુ બહુ ઓછી માલુમ પડે છે તો આ આપાત કોણના મૂલ્યને તે કોક જ જગ્યાએ લખેલી હોય ડિટેલિંગમાં પણ આપણે જોશું આમ જ ફરજિયાતપણે લખશું પણ આમ અને બોલશું પણ આમ તો તે આપાત કોણને આપેલા પાતળા માધ્યમની સાપેક્ષેનો શું કહે છે હવે સાચા પાતળા માધ્યમની સાપેક્ષેનો શું કહે છે ક્રાંતિ કોણ કહે છે વાહ ભાઈ વાહ એ કે સાહેબ આ કઈ રીતે લખ્યું છે સમજાવી દો ને તો પહેલા તો ક્રાંતિ કોણ થીટા સી કહે છે ડન ઓકે સમજાવી દે શું કામ એને વાંચી લ્યો તો આપેલા ઘટ માધ્યમનો આપેલા પાતળા માધ્યમની સાપેક્ષેનો ક્રાંતિ કોણ કહે છે તો જો અહીંયા તમે જુઓ તો આ આપાત કોણ છે ક્યાં અત્યારે તમે જેટલા પણ આપાત કોણ કન્સિડર કરશો પહેલા તો આ ક્લિયર થયું ને કે જેમ જેમ આગળ જાવ એમ વક્રીભૂત કોણ વધતા જાય વધતો કેટલો થઈ જાય 90 ડિગ્રી બને તો એવો આપાત કોણ બોલો એવો આપાત કોણ આ સિમ્પલ આ સાદો આપાત કોણ છે ભાઈ આ સાદો આપાત કોણ આ એક સ્પેશિયલ આપાત કોણ છે
બરાબર, જેને તમે આપણે ન કહી આ સાદા ઢોસા છે, અહીંયા બટર મસાલા ચીઝ હટકે મારકે આ ઈ ઢોસા છે, બરાબર. એનો મતલબ વિદ્યાર્થી મિત્રો આ સ્પેશિયલ આપાત કોણ છે, એને થીટાસી કહેવાય. થીટાસી એટલે ક્રાંતિ કોણ છે, આપાત કોણ જ પણ સ્પેશિયલ છે. તમે ન કહેતા હોય જમવા જાવ ત્યારે ભાઈ સ્પેશિયલ શું છે તમારી પાસે, એ જોઈએ છે. બસ આ આ બધા આપાત કોણ જ છે, પણ આ સ્પેશિયલ આપાત કોણ છે એને શું કહેવાય, એને જ કહેવાય ક્રાંતિ કોણ. ડન. તો આપાત કોણની જે કિંમત માટે તમને વક્રીભૂત કોણ 90 ડિગ્રી નો મળે, તો એ આપાત કોણને શું કહેવાય, ક્રાંતિ કોણ નહીં લ્યા, ક્રાંતિ કોણને શું કહેવાય, આપેલા ઘટ માધ્યમનો આપેલા પાતળા માધ્યમની સાપેક્ષનો. કારણ કે એ ખૂણો છે ઘટ માધ્યમમાં અને એની અરાઉન્ડ એની આજુબાજુ કયું માધ્યમ છે, તો કે પાતળું માધ્યમ છે. તો આપેલા ઘટ માધ્યમનો આપેલા પાતળા માધ્યમની સાપેક્ષેનો ક્રાંતિ કોણ કહે છે. ડન. આટલું ક્લિયર. તો હવે આ જગ્યાએ તમને જે પરાવર્તિત કિરણ દેખાણો ને, નહીં પરાવર્તિત કિરણ નહીં, વેરી ગુડ, આંશિક પરાવર્તિત કિરણ. તો આ આંશિક પરાવર્તિત કિરણને જ વિદ્યાર્થી મિત્રો શું કહે છે, ક્રાંતિ કિરણ કહે છે. તો પછી એડ કરી દેવાય આપણા પોઈન્ટમાં, કારણ કે આપણે જો ડેફિનેશનમાં બંને જોઈ છે, ક્રાંતિ કિરણ જોઈ છે ને, તો એડ કરી દઈએ સાથે સાથે. અને ત્યાં મળતા કેવા કિરણને, વેરી ગુડ માય ફ્રેન્ડ, આંશિક શબ્દ ભૂલતા નહીં, બરાબર ને, તો કે આંશિક પરાવર્તિત કિરણને શું કહે છે, તો કે કિરણને જ ક્રાંતિ કિરણ કહે છે. ઓકે, ચલો, નો ઇશ્યુ. તો અહીંયા સુધી ડન છે, અહીંયા સુધી પ્રોબ્લેમ નથી. એક વખત ખાલી જસ્ટ નાની માહિતી આપી દઉં કે આપણે શું કર્યું, પહેલો પોઈન્ટ લખો, એની ઉપરથી મેં તમને કીધું કે ભાઈ થોડું ઘણું કહી શકાય કે પરાવર્તન થાય, મહદઅંશે પારગમન એટલે કે વક્રીભવન થાય. પછી જેમ જેમ આપાત કોણ વધે વક્રીભૂત કોણ વધે. એક સ્પેશિયલ આપાત કોણ માટે વક્રીભૂત કોણ 90 નો બને, એને જ કહેવાય ક્રાંતિ કોણ. એની ચર્ચા કરી નાખી, ક્રાંતિ કિરણ કરી નાખ્યું. હવે શું થશે, તમને કહ્યું, હાલો અહીંયા હવે આ કિરણ સાથે શું થશે, મેં તમને કીધું તું પ્રશ્ન પૂછીશ, એનો સમય આવી ગયો વિદ્યાર્થી મિત્રો, કે આ જગ્યાએ તમે વિચાર કરો, આ જગ્યાએ તમે વિચાર કરો કે અહીંયા આ કિરણ આમ છે, નમતું 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 અહીંયા તો પહોંચી ગયું, હવે શું થશે, હવે શું થશે, વેરી ગુડ માય ફ્રેન્ડ, હવે એ કિરણ સંપૂર્ણપણે જે માધ્યમમાં હતું ને એ જ માધ્યમમાં પાછું ફરશે, બરાબર. તો આને જ કહેવાય પૂર્ણ આંતરિક પરાવર્તન. પણ હવે તમે મને એમ કહો, આ જગ્યાએ પરાવર્તનના નિયમનું પાલન થાય, મતલબ કે માની લ્યો કે આ ખૂણો છે એ 60 ડિગ્રી હોય, એઝ એક્ઝામ્પલ, તો અહીંયા 60 ડિગ્રી જ મળે, આવી વસ્તુ સંભવ છે, હા કે ના, જણાવો જીને. ચલો ચલો ચલો, મને જણાવો ભાઈ, જવાબ જણાવો તમારો, હા કે ના, હા કે ના, શું લાગે છે. ટૂંકમાં મેં તમને એવું પૂછ્યું વિદ્યાર્થી મિત્રો કે આ જે પૂર્ણ આંતરિક પરાવર્તન થયું, પરાવર્તન શબ્દ તો આવ્યો હે ને, તો આવું થશે, વેરી ગુડ વેરી ગુડ. એ કે સાહેબ સિમ્પલ છે, અરે જ્યાં પરાવર્તન શબ્દ આવે ને ત્યાં પરાવર્તનના નિયમનું પાલન થાય થાય અને થાય, પછી એ આંશિક હોય તોય ભલે અને પૂર્ણ હોય તોય ભલે. તો આવું થાય, 100% વાત છે, 100% સહી છે. એનો મતલબ વિદ્યાર્થી મિત્રો આ જગ્યાએ પણ તમે કન્સિડર કરી શકો, પરાવર્તનના નિયમનું પાલન થશે. પહેલી પરીક્ષામાં પાસ થઈ ગયા તમે, બીજી પરીક્ષા અત્યારે જ 1x1 કન્ટિન્યુ જ લેવામાં આવે છે. માની લ્યો કે હું તમને એમ કહું કે આ જગ્યાએ હવે આંશિક પરાવર્તિત કિરણ મળશે, જો અહીંયા મળે છે, અહીંયા મળે છે, અહીંયા મળે છે, અહીંયા મળે છે, તો શું અહીંયા આંશિક પરાવર્તિત કિરણ મળશે ગાઈસ, અહીંયા આંશિક પરાવર્તિત કિરણ મળશે, હા કે ના, હા કે ના, હા કે ના. અરે ભાઈ, આ ક્વેશ્ચનનો આન્સર આપતા પહેલા તમે જ વિચારો, આ વસ્તુને આપણે શું કીધું, આ વસ્તુને શું કીધું, પૂર્ણ આંતરિક પરાવર્તન, મતલબ 100% કિરણ અહીંયા આવી જાય છે. તો હવે તમને આંશિકની અંદર શું રસ હોય ભાઈ, કંઈ ન હોય ને, અરે 100% તો આવી ગયું, હવે થોડુંક ને આંશિક થાય, બધું અહીંયા આવી જાય છે, એટલે અહીંયા હવે એ આંશિક પરાવર્તિત કિરણ હશે નહીં, પણ પૂર્ણ બધે 100% ભાગ અહીંયા જ છે. પણ આવું ક્યારે શક્ય બન્યું વિદ્યાર્થી મિત્રો, આવું ક્યારે શક્ય બન્યું કે અહીંયા જેમ જેમ તમે આગળ જાઓ છો એમ એમ, હાલો ને પૂછી જ લઉં, આ ખૂણો અહીંયા જે આપાત કોણ હશે એની કિંમત આ થીટાસી કરતા વધારે હશે કે ઓછી હશે, ચલો ફટાકથી કમેન્ટ થઈ જાય ગાઈસ, ફટાકથી કમેન્ટ થઈ જાય. અહીંયા જે ખૂણો હશે એનું મૂલ્ય છે થીટાસી કરતા વધારે હોવું જોઈએ કે ઓછું હોવું જોઈએ, ઝડપથી જણાવો. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, વેરી ગુડ. ડેફિનેટલી ભાઈ, જેમ આમ જાઉં છું એમ ખૂણો મોટો જ થતો જાય છે ને, તો અહીંયા થીટાસી મળ્યો તો અહીંયા એના કરતા મોટો જ મળવાનો છે. તો નેક્સ્ટ પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો જો અહીંયા ધ્યાન, અહીંયા ધ્યાન, હવે તમે કન્સિડર કરો કે ભાઈ આ જગ્યાએ કે હવે જો આપાત કોણ
એટલે કે આઈ, સમજો પોઈન્ટ સમજો, આપાત કોણ એટલે કે આઈનું મૂલ્ય, ક્રાંતિ કોણ, ક્રાંતિ કોણ એટલે કોણ ભાઈ, તો કે થીટા સી, એનો સિમ્બોલ છે બુકમાં આઈ સી પણ લીધેલો હોય ચાલે, પણ હું થીટા સી લઉં છું, બંને સાચા છે, કોઈ ખોટી વસ્તુ નથી. એનું મૂલ્ય ક્રાંતિ કોણ થીટા સી કરતા વધારે થશે ત્યારે વક્રીભવન શક્ય નથી. શું કામ શક્ય નથી ખબર ને? અરે ઓલું કિરણ નમતું 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 બંને માધ્યમને જુદી પાડતી સપાટી પર તો આવી ગયું, હવે નીચે જ આવી શકે, તો એ સિમ્પલ વક્રીભવન શક્ય નથી. પરિણામે શું થશે? પરિણામે વક્રીભૂત કિરણ મળે નહીં, બરાબર ને? પરિણામે જે વક્રીભૂત કિરણ જે છે ને શું થશે? આમ તો એ જ કહેવાય ને, વક્રીભૂત કિરણ એ સંપૂર્ણપણે સંપૂર્ણપણે તે જ માધ્યમમાં પાછું ફરે છે. હવે હકીકતમાં આ વસ્તુ છે એ જ માધ્યમમાં પાછું પડેલા, વક્રીભવન ક્યારે થાય? માધ્યમ બદલે તો, એના એ જ માધ્યમમાં કોઈ પાછું આવતું હોય તો પરાવર્તન કહેવાય, અને અહીંયા 100 એ 100% પાછું આવતું હોય તો પૂર્ણ આંતરિક પરાવર્તન કહેવાય. તો જેને જ વિદ્યાર્થી મિત્રો, જેને જ એટલે કે આ ઘટનાને, બરાબર, આ ઘટનાને શું કહે છે? તો કે આ ઘટનાને જ વિદ્યાર્થી મિત્રો પૂર્ણ આંતરિક પરાવર્તન કહે છે. સરસ, ચલો તો અહીંયા તમારા પોઈન્ટ રિલેટેડ કામ પૂરું થઈ ગયું. થિયરિટિકલ પોઈન્ટ કન્સિડર કરો ને, એને રિલેટેડ કામ છે એ તમે કમ્પ્લીટ કન્સિડર કરી શકો. ઓકે ચલો, તો આ આકૃતિ ડન, અહીંયા સુધીની વસ્તુ ક્લિયર થઈ, કઈ કઈ રીતે કઈ કઈ વસ્તુ મેં કન્સિડર કરેલી છે. ઓકે ચલો, હવે જોજો, હવે તમારે અહીંયા પૂર્ણ આંતરિક પરાવર્તન થવા માટેની શરતો લખવાની છે. એમાંથી એક શરત હું તમને કહી દઉં, એક શરત તમારે મને કહેવાની છે. પેલી શરત તમારે કહેવાની છે, જેને આકૃતિ વ્યવસ્થિત સમજેલી હશે ને એને આવડી જ જશે. મેં કીધું તું આકૃતિમાં પ્રોપર ધ્યાન રાખજો, એક પ્રશ્ન પૂછીશ એ આવડવો જોઈએ, એટલે જેને પ્રોપર ધ્યાન રાખેલું હશે ને એને આઈડિયા આવી જશે. પણ અત્યારે તમે જે શરત કયો છો ને એ તો હું કહી દઉં કે આપાત કોણનું મૂલ્ય છે વિદ્યાર્થી મિત્રો, આપાત કોણનું મૂલ્ય એટલે કે આઈ ગ્રેટર ધેન ક્રાંતિ કોણ એટલે કે થીટા સી કરતા કેવું હોવું જોઈએ? વધારે જ હોવું જોઈએ, તો જ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. સાચી વાત છે. હવે તમે મને એક એવી કન્ડિશન કયો કે જે મેં તમને કીધેલી નથી, આમાંથી કઈ વસ્તુ હોવી જ જોઈએ, 100 એ 100% એવું હોવું જ જોઈએ, નહીંતર પૂર્ણ આંતરિક પરાવર્તન થવાના ચાન્સીસ જ નથી. તમારી સમક્ષ વિદ્યાર્થી મિત્રો અત્યારે એક આકૃતિ અવેલેબલ છે, આ આકૃતિ જોઈને તમારે મને કન્સિડર કરવાનું છે કે આ જગ્યાએ અહીંયા તો કઈ વસ્તુ તમારે ડેફિનેટલી હોવી જ જોઈએ, તો અને તો જ તમારું પૂર્ણ આંતરિક પરાવર્તન શક્ય છે, બાકી શક્ય છે નહીં. તો એનું આન્સર મને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો તરફથી મળે છે, ઘણાને ખબર પડી ગઈ. માની લ્યો કે હું જેને ખબર નથી પડેલી છે ને એના માટે સસ્પેન્સ છે, એ હું કન્સિડર કરાવું છું. તો સસ્પેન્સ કેવું? એટલે અત્યારે જે બનેલું છે હવે થોડીક ક્ષણો પછી નહીં રહે. આ પ્રકાશીય ઉદ્ગમને વિદ્યાર્થી મિત્રો માની લ્યો કે અહીંયા રાખત, કયા માધ્યમમાં રાખત? પાતળા માધ્યમમાં રાખત. અને પાતળા માધ્યમમાંથી પ્રકાશના કિરણો શું ઘટ માધ્યમમાં આવતા હોત તો આવું થાત. ચલો હવે તો મને કયો હા કે ના, હવે તો કયો? મેં તમને સસ્પેન્સ છે આમાંથી કહી દીધું ભાઈ, આનું જે સસ્પેન્સ હતું મેં તમને કહી દીધું. હું આ પ્રકાશીય ઉદ્ગમને પાતળા માધ્યમમાં રાખત તો પ્રકાશીય કિરણો ક્યાંથી ક્યાં આવત? પ્રકાશીય કિરણો છે એ પાતળામાંથી ઘટમાં આવત, હે ને? તો પછી તમે મને એવું કયો કે આ વસ્તુ શક્ય થાય, આ વસ્તુ સંભવ બને, યસ ઓર નો? વેરી ગુડ, વેરી ગુડ. તો બધાને ક્લિયર થઈ ગયું કે આ વસ્તુ તો શક્ય બનશે નહીં, બરાબર ને? તો એના માટે માય ફ્રેન્ડ આપણે લખવો પડે પોઈન્ટ કે આ જગ્યાએ શું હોવું જોઈએ, તો કે અહીં પ્રકાશનું કિરણ હંમેશા, અહીં પ્રકાશનું જે કિરણ છે ને એ કેમાંથી કેમાં આવવું જોઈએ? તો કે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં આવવું જોઈએ, હે ને? તો પ્રકાશનું કિરણ ઘટ માધ્યમ છે એમાંથી પાતળા માધ્યમ તરફ આવે તો અને તો ચાન્સીસ ખરા, તો જ ચાન્સીસ ખરા, નહીતર તો પોસિબલ જ નથી. અને આવું થાય પછી જો આ કન્ડિશનનું પાલન થાય તો જ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. ક્લિયર કટ બધાને? કમ્પ્લીટેડ. તો આ વસ્તુને વિદ્યાર્થી મિત્રો આપણે આ જ રીતે બોલશું, આ જ રીતે કન્સિડર કરવામાં આવશે કે સૌથી પહેલા પ્રકાશનું કિરણ ઘટમાંથી પાતળામાં આવે ને તો ચાન્સીસ ખરા. કોના? પૂર્ણ આંતરિક પરાવર્તનના. બોલો, ઘટમાંથી પાતળામાં આવે તો ચાન્સીસ ખરા. કોના? પૂર્ણ આંતરિક પરાવર્તનના. ને થશે ક્યારે? જ્યારે આપણે
આપાત કિરણની જે સોરી આપાત કોણનું મૂલ્ય છે એ ક્રાંતિ કોણ કરતા વધારે થાય તો બરાબર તો આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે ઓકે ચલો હવે એનું સમીકરણ મેળવીએ એના જે સમીકરણ છે ને ક્રાંતિ કોણનું જે સમીકરણ છે ને એની તારવણી કરીએ તો સમીકરણની તારવણી એવું ટાઇટલ આપી દઉં અને એના માટે અગેન વિદ્યાર્થી મિત્રો એક ભાઈનો નિયમ કામ લાગવાનો છે એક ભાઈનો નિયમ છે એ કામ લાગવાનો છે અને એ નિયમ કેનો ફટાકથી બોલી જાઓ વાહ ભાઈ વાહ તો કે એ નિયમ છે એક જ ભાઈ છે આપણા પ્રિય અત્યાર સુધી સ્નેલભાઈ હવે સ્નેલભાઈનો નિયમ કયા બિંદુએ આપણે એપ્લિકેબલ કરીએ અગેન આઈ રિપીટ સ્નેલભાઈનો નિયમ કયા બિંદુએ એપ્લિકેબલ કરીએ તો તમને વિદ્યાર્થી મિત્રો આ જગ્યાએ થીટાશી એટલે કે ક્રાંતિ કોણ છે એનું સમીકરણ મળવાના ચાન્સીસ છે ચલો તમારી પાસે આટલી પોસિબિલિટીઝ છે O1, O2, O3, O4 આ O4 છે હેને જબરજસ્ત એવો O4 છે અને આ O5 બસ તો જેના વખાણ થતા હતા એ જ બિંદુ આગળ અરે ભાઈ ક્રાંતિ કોણ છે ક્યાં O4 બિંદુ આગળ તો સ્નેલનો નિયમ એપ્લાય ક્યાં કરવો પડે O4 બિંદુ આગળ બરાબર છે તો ચલો નેક્સ્ટ વન આપણું જે સ્ટેપ છે કરીએ તો અહીંયા મારે લખવું પડે કે કયા બિંદુ આગળ બિંદુ O4 આગળ કોના નિયમ મુજબ વિદ્યાર્થી મિત્રો તો કે સ્નેલના નિયમ પરથી ઢીંચક ઓકે ચલો તો અહીંયા મને એ નિયમ કન્સિડર કરાવો N1 sin theta 1 is equals to N2 sin theta 2 રાઈટ તો આ જગ્યાએ જુઓ તો N1 એટલે N ઘટ મારે થીટા સી સાથે કયું માધ્યમ લેવું પડશે N ઘટ માની લ્યો કે હું તમને અહીંયા એમ કહી દઉં કે આ જગ્યાનો વક્રી ભવનાંક N ઘટ છે બરાબર અને આ જગ્યાનો વક્રી ભવનાંક N પાતળું છે ક્લિયર થાય તો હું જો થીટા સી લઉં તો મારે વક્રી ભવનાંક કેટલો લેવો પડે N ઘટ લેવો પડે અને હું જો 90 લઉં તો 90 લઉં તો મારે શું કરવું પડે N પાતળું લેવું પડે એ ક્લિયર થાય છે ને હું શું કહું છું એ N1 એટલે N ઘટ બોલો N1 એટલે N ઘટ થીટા 1 એટલે થીટા સી N2 એટલે N પાતળું અને થીટા 2 એટલે 90 કારણ કે જો લંબ સાથે અહીંયા કેટલો ખૂણો બને છે 90 તો પછી સમીકરણ ફટાકથી થઈ જાય મને તો યાદ રહી ગયું તમને યાદ રહ્યું ભાઈ શું કીધું હતું N1 એટલે N પાતળું વાહ ભાઈ વાહ થીટા 1 એટલે sin થીટા સી N2 એટલે N ઘટ અને 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 થીટા 2 એટલે sin 90 ઓકે ચલો આગળ વધો ને વધતા જ રહ્યો તો વિદ્યાર્થી મિત્રો N પાતળું એટલે N પાતળું કે સાહેબ એક નહીં એટલે હવા કહેતો એક હોય મેં કીધું હજી હવા છે નથી કીધું બરાબર એટલે હવા તરીકે પાતળું માધ્યમ લેવામાં આવે તો એક હોય અત્યારે કોઈ ડોઢા થશે નહીં ઓકે ચલો અહીંયા સાઈન થીટા સી તો સાઈન થીટા સી એન ઘટ એટલે એન ઘટ અને સાઈન 90 એટલે એક કડે એક કોઈ પણ ગુણાકારમાં એક જવાબ આવે કોઈ પણ આવે લે એક આવે નહીં હા 5 ગુણાકારમાં એક તો 5 6 ગુણાકારમાં એક તો 6 7 ગુણાકારમાં એક તો 7 8 ગુણાકારમાં એક તો 8 સમથિંગ ગુણાકારમાં એક તો સમથિંગ અને કોઈ પણ ગુણાકારમાં એક તો કોઈ પણ વાહ ભાઈ વાહ ચલો તો અહીંયા આવશે N ઘટ આ જગ્યાએ શું આવે ભાઈ N પાતળું એટલે N પાતળું અને 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 sin થીટા સી એટલે sin થીટા સી ચલો ક્રાંતિ કોણનું સમીકરણ મેળવવું છે તો એને પ્રેમથી કરતા બનાવ તો અહીંયા તમારે કન્સિડર કરવું પડશે sin થીટા સી ઇઝ ઇક્વલ્સ ટુ N ઘટ ના છેદમાં એન ઘટ ના છેદમાં એન પાતળું બરાબર જસ્ટ સેકન્ડ ફ્રેન્ડ આપણે જો એક વસ્તુ ખાસ જોવાની છે વેરી ગુડ આપણે જો ઉતાવળની અંદર કેવી મિસ્ટેક થઈ જાય ભાઈ ખાસ ધ્યાન રાખજો કે આમાં શું આકૃતિ સાથે કામ કરવું એટલે વાંધો આવે નહીં બરાબર ને ઓકે ચલો તમારું જે સૂચન છે ઝડપથી પાલન કરવામાં આવે શું સૂચન ખબર પડી ગઈ ને હા આકૃતિ જોઈને બરાબર આપણે આકૃતિ આ સાઈડ રાખી છે ને એન ઘટ છે એ થીટા સી સાથે છે વાહ ભાઈ વાહ એમાં જ તમે ભૂલ કરી ગયો ક્યાંથી ભેગું થાય તો એન ઘટ છે એ થીટા સી સાથે છે કે અમે તો કહેતા જ હતા સાહેબ તમે એ કે દબદબાટી બોલાવતા હતા બરાબર ને તો એ પાછું આપણે લઈ લઈએ દબદબાટી ભાઈ થીટા સી સાથે કોણ છે એન ઘટ અને 90 સાથે કોણ છે એન પાતળું છે બરાબર તો ચલો એની ચર્ચા કરી નાખીએ પાછી આપણે ફટાકથી થાય હવે વાંધો નહીં આવે થીટા સી સાથે કોણ છે એન ઘટ અને આની સાથે કોણ છે એન પાતળું તો ઇથે ભી આવે એન પાતળું ગુણાકારમાં એક એટલે અહીંયા એન ઘટ ચલો તો અહીંયા સાઈન થીટા સી એટલે થઈ જશે એન પાતળું ના છેદમાં એન ઘટ બરાબર તો બધા વિદ્યાર્થી મિત્રો ક્રાંતિ કોણનું ફરજિયાત આ જ સમીકરણ યાદ રાખે સાઈન ઇન્વર્સ એન પાતળું માધ્યમ ના છેદમાં એન ઘટ માધ્યમ આ એનું જનરલાઇઝ સમીકરણ છે કેવું સમીકરણ છે જનરલાઇઝ બરાબર આ સમીકરણ બધાએ ધ્યાનમાં રાખવાનું છે ક્લિયર કટ કમ્પ્લીટેડ બધાને એવરીવન સરસ ચલો તો હવે અહીંયા તમે એક સ્પેશિયલ કેસ કહી દો એટલે કામ થાય પૂરું કે અહીં અહીં
જો એન પાતળું માધ્યમ તરીકે આપણે એન હવા કન્સિડર કરીએ તો એ એકડ એક થાય, તમારું માન રાખી લે, વચ્ચે કહેતા હતા ને પાતળું એટલે એક, અને 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 એન ઘટ તરીકે આપણે કોઈ એક વક્રી ભૂનાક એન સિલેક્ટ કરીએ તો આ સમીકરણ શું થશે, તો થીટા સી બરાબર સાઇન ઇન્વર્સ વન બાય એન. એટલે મેજોરિટી વિદ્યાર્થી મિત્રો તમે કન્સિડર કરી શકો, આ સમીકરણ દેખાશે પણ હું આ યાદ રાખવાનું કહીશ, થીટા સીનું સમીકરણ આ જ યાદ રાખવાનું બધાએ, સાઇન ઇન્વર્સ એન પાતળાના છેદમાં એન ઘટ. ક્લિયર, કમ્પ્લીટેડ, ડન. તો આ આખી તારવણી વિદ્યાર્થી મિત્રો કન્સિડર કરેલી છે આપણે વ્યવસ્થિત રીતે, બરાબર ને, વ્યવસ્થિત રીતે. અહીંયા શરતો અને જે સમીકરણ છે એની તારવણી આવી ગઈ, અહીંયા તમને આકૃતિ આવી ગઈ અને એને રિલેટેડ વિદ્યાર્થી મિત્રો જે મુદ્દાઓ છે, જે પોઈન્ટ છે કન્સિડર કરેલા છે. તો આખી થિયરી 3 માર્કની કમ્પ્લીટ થઈ. પહેલાં આકૃતિ, પછી ઝડપથી રિવિઝન કરાવી દો. પહેલો પોઈન્ટ શું કીધો, કે જાજુ બધું વક્રી ભવન થાય, થોડું થોડું પરાવર્તન થાય. પછી શું કીધું, કે જેમ તમે O1 થી O5 જાશો એમ આપાત કોણ વધે તો વક્રીભૂત કોણ વધે, પણ એક પર્ટિક્યુલર કન્ડિશન, ઓલો યાદ આવે ને બટર મસાલા ચીઝ હટકે વાળો ઢોસા, જો એને જ કહેવાય ક્રાંતિ કોણ, અને મળતા પરાવર્તિત કિરણને, આંશિક પરાવર્તિત કિરણને ક્રાંતિ કિરણ. પછી તો કે આઈ છે એ થીટા સી કરતાં મોટા હોય તો હવે ચાન્સ જ નથી આ કિરણને વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાના ચાન્સ જ નથી, એ હાર માની અને એના એ જ માધ્યમમાં પાછું ફરશે, તો એને પરાવર્તન કહેવાય, અને સંપૂર્ણપણે પાછું પડ્યું તો પૂર્ણ આંતરિક પરાવર્તન કહેવાય. તો એ જ કીધું, અને એના ઉપરથી વિદ્યાર્થી મિત્રો આપણે આ સમીકરણની તારવણી કીધી. શરત બધાને યાદ રહેશે ને, કઈ રીતે, કે પહેલાં તો ઘટમાંથી પાતળામાં આવે તો ચાન્સીસ ખરા, બોલી જાય, ઘટમાંથી પાતળામાં આવે તો ચાન્સીસ ખરા, ને થાય ત્યારે, વેરી ગુડ માય ફ્રેન્ડ, કે જ્યારે આપાત કોણનું મૂલ્ય ક્રાંતિ કોણ કરતા વધારે હોય તો. અને ક્રાંતિ કોણનું સમીકરણ શું, સાઇન થીટા સી બરાબર એન પાતળાના છેદમાં ઘટ, બોલી જાય એન પાતળાના છેદમાં એન ઘટ. હવે હું તમને એક ફોર્મ્યુલા છે એ કન્સિડર કરાવું, એ રીતે તમારે વિદ્યાર્થી મિત્રો આ ટાઈપના ક્વેશ્ચન છે પૂછી શકાય, તો એ ખાસ ધ્યાન રાખવાનું. આ 3 માર્કની થિયરીમાં લખવાનું નથી, બરાબર. હાલ પહેલી કન્ડિશન આપું, માની લ્યો કે પ્રકાશનું કોઈ કિરણ છે, પ્રકાશનું કિરણ છે એ કાચ છે એમાંથી હવામાં જાય છે, તો એના માટે ક્રાંતિ કોણની કિંમત મેળવો. તો એના માટે તમારે શું કરવાનું, તો કે ભાઈ થીટા સી બરાબર શું આવે, સાઇન ઇન્વર્સ એન પાતળા ના છેદમાં એન ઘટ, રાઈટ. ઓકે, ચલો, આમાંથી પાતળું માધ્યમ કોણ કહેવાય, તો કે પાતળું માધ્યમ કહેવાય હવા, અને ઘટ માધ્યમ કોણ કહેવાય, કાચ. કા ભાઈ કેમ, તો કે આનો વક્રી ભવનાંક એકડે એક છે ને આનો વક્રી ભવનાંક 1.5 છે, બરાબર. હાલો, તો આ સાઇન ઇન્વર્સ, તો સાઇન ઇન્વર્સ અહીંયા આવે 1 ભાગાકારમાં 1.5 આવે, તો અહીંયા તમને શું મળે, થીટા સી બરાબર સાઇન ઇન્વર્સ, આનો ભાગાકાર મળશે 0.6667, આમ 6666 એવી લાઈન હશે, એટલે તમને આવો આન્સર મળશે. ચલો, મેં તમને કોષ્ટક છે એની મુલાકાત લેવડાવેલી હતી એકવાર, બરાબર ને, તો એના ઉપરથી તમને આ કિંમત મળી જશે. તો આ એ કામ તમારે કરી લેવાનું છે, એટલે પ્રેક્ટિસ પણ થઈ જાય, કે આવી કિંમતને અનુલક્ષીને ખૂણો મેળવવાનો છે. એપ્રોક્સિમેટ તમે લખી નાખો તો ચાલે, નો ડાઉટ, એક્ઝેક્ટલી આનો આંકડો મળે તો એવું નથી કે ચાલે, થોડોક આગળ પાછળ હોય તો પણ વાંધો નથી, બરાબર છે. ઓકે, ચલો, તો હવે આ જગ્યાએ નંબર 2 ક્વેશ્ચન, માની લો કે નંબર 2 હું તમને એમ કહું, પ્રકાશનું કિરણ છે વિદ્યાર્થી મિત્રો એ પાણીમાંથી હવામાં જાય છે, પાણીમાંથી હવામાં જાય છે, તો એવા કિસ્સામાં વિદ્યાર્થી મિત્રો તમારે ક્રાંતિ કોણ મેળવવાનો છે, તો આમાંથી કોણ પાતળું માધ્યમ થશે ભાઈ, વેરી ગુડ, તો કે પાતળું માધ્યમ તરીકે હવા અને ઘટ માધ્યમ તરીકે પાણી, કેમ, અહીંયા 1.33 છે ને આ 1 છે, તો હવે ફાવે ને ડાયરેક્ટલી લખું છું, સાઇન ઇન્વર્સ એન પાતળાના છેદમાં એન ઘટ, એટલે 1 ભાગાકારમાં 1.33, એટલે સાઇન ઇન્વર્સ અહીંયા કંઈક આન્સર આવશે અને અહીંયા તમને કંઈક ખૂણો મળી જશે, તો આટલો ક્રાંતિ કોણ હોય. તો આ વસ્તુ છે એનું તમારે ધ્યાન રાખવાનું છે, બરાબર. એવી રીતે માની લ્યો કે તમને કોઈ એમ પૂછે, બહુ પૂછ્યું એ કે 1/1/1, લાસ્ટ વન માય ફ્રેન્ડ, છેલ્લી વસ્તુ, ઇન મીન અને આ તીન, તીન એટલે કામ કમ્પ્લીટેડ. આ ચેપ્ટરનો નિયમ છે ને, બધું 3-3 જ હોય, તો આ ઉદાહરણ એક્સ્ટ્રા 3. ચલો, હવે પ્રકાશનું જે કિરણ છે, પ્રકાશનું કિરણ છે વિદ્યાર્થી મિત્રો એ માની લ્યો કે કાચ છે એમાંથી પાણીમાં આવે છે, તો આના માટે ક્રાંતિ કોણ મેળવો, બરાબર. તો કાચ છે કેવું ભાઈ, બંનેની કમ્પેરિઝનમાં આ ઘટ અને આ પાતળું, કેમ, અહીંયા 1.33 જ છે ને અહીંયા 1.5 છે, ડન ને. તો જો આવાળા કેસમાં તમારું 1/n વાળું સમીકરણ યાદ રાખવું હોય તો બટકી જવાય ને, પ્રેમ કોઈ જીવનમાં કોઈ દિવસ પ્રેમથી બટકવાનું નહીં, વાહ ભાઈ વાહ. તો ચલો, અહીંયા ફટાકથી મને કિંમત કયો, થીટા સી બરાબર સાઇન ઇન્વર્સ, સીધી બાદ, નો બકવાસ, એન પાતળાના છેદમાં એન ઘટ, એટલે 1.33 ભાગાકારમાં 1.5, સાઇન ઇન્વર્સ કાંઈક મળશે અને અહીંયા તમને ખૂણો મળી જશે,
તો આટલું કામ છે વિદ્યાર્થી મિત્રોએ તમારે કરવાનું છે, બરાબર. તો આ રીતના તમને વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન છે એ એમસીક્યુઝની અંદર પૂછી શકાય, બરાબર. કોઈ એમ કે હવામાંથી પાણીમાં જાય છે અને ક્રાંતિકોણ મેળવો, તો એનો જવાબ શું આવે? એનો જવાબ શું આવે? હાલો કયો જીને, કોઈ પ્રકાશનું કિરણ હવામાંથી વિદ્યાર્થી મિત્રો પાણીમાં જાય છે તો એનો આન્સર શું આવે? ક્રાંતિકોણ મેળવવાનો કીધો હોય તો. વેરી ગુડ માય ફ્રેન્ડ, શક્ય નથી, કારણ કે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના વિચારવાની જ ક્યારે? ઘટમાંથી પાતળામાં જાય તો. હવામાંથી પાણીમાં જાય કે હવામાંથી કાચમાં જાય તો વિદ્યાર્થી મિત્રો એ પાતળામાંથી ઘટમાં જાય છે. કોઈ દિવસ પૂર્ણ આંતરિક પરાવર્તન થશે તો અહીં તો ક્રાંતિકોણનું અસ્તિત્વ જ હશે નહીં. તો આજની ચર્ચા જે આપણી હતી એ ટોટલ ડેડિકેટ કરેલી હતી આપણે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના માટે. તો વ્યવસ્થિત રીતે થિયરી છે લખી નાખજો અને પરફેક્ટલી એક વખત હજુ આ વિડીયો વ્યવસ્થિત રીતે તમે પછી જોઈ નાખજો, એટલે તમને આ જે થિયરીના પોઈન્ટ્સ છે એ પરફેક્ટલી મગજમાં બેસી જશે અને એનો કન્સેપ્ટ છે એ મગજની અંદર ફિટ થઈ જશે. તો અહીંયા સુધી રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો, આ જ રીતે મળતા રહેશું, મળીએ નેક્સ્ટ એપિસોડની અંદર. ત્યાં સુધી બધાને આરકે શર્મા ટાટા, બાય બાય, શિવ એન્ડ થેન્ક યુ વેરી મચ ગાઈઝ.